શહેરમાં મહાદેવ ગેટ પાસે ગટરના પાણી ઉભરાતા લોકો ત્રસ્ત બન્યા છે. નગરપાલિકા તંત્ર કામગીરીમાં નિષ્ફળ ગઈ છે. ભુજ શહેરના ઘણા વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે. તો આવી સમસ્યા શહેરમાં આવેલ મહાદેવ ગેટ પાસે ગટરના પાણી બેફામ ઉભરાયા છે. આ સમસ્યાથી રહેવાસીઓ ઘણા ત્રસ્ત બન્યા છે. તેઓનું કહેવું છે કે નગરપાલિકા આ કામગીરીમાં નિષ્ફળ જ ગઈ છે. આ નગરપાલિકાનો કેવો વિકાસ છે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. આ ગટરનું પાણી અંદાજિત એક મહિનાથી ઉભરાયેલ છે. આ બાબતે નગરપાલિકાને જાણ કરવામાં આવેલ તો નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેથી અહીં રોગચાળો ન ફેલાય. તેથી આ ગટરના પાણીની સમસ્યાનો જલ્દીથી ઉકેલ લાવવામાં આવે તેવી લોકમાંગ કરવામાં આવી છે. મારું નામ ગીતા જોશી છે. ભાઈ, ઘરમાં બેસાતું નથી, આમાં તો રોગચાળો થાય. આમ છે, કોઈ કરતા નથી સરખા. કેટલી વાર કીધું આમ કીધું છે, પણ આવતા નથી સરખા કરવા. કરીને જેમ તે માલ્યા જાય છે, જ્યારે આવે ત્યારે એક જેવું થવા આવ્યું. અમે લખાવીએ તો છીએ, પણ આવે ને અમને જાણ નથી કરતા કે અમે ગટર કરવા આવ્યા છીએ અને પાછળથી કરીને આલ્યા જાય છે. અમે દેવદર્શને ગયા હોઈએ તો હા હા ચોક્કસ પ્રોબ્લેમ તો થાય જ ને ભાઈ. આવામાં તો પછી આ ઘરમાં નથી બેસાતું, કેટલી વાસ મારે છે ને. આ જુઓ, તમે જુઓ છો ને કેટલો કાદવ બહાર નીકળ્યો છે. નગરપાલિકાની બહુ ખોટી ગેરરીતિ છે, જેમાં આવા ગટરના પાણી બહાર નીકળી જાય. એનાથી બહુ લોકોને તકલીફ પડે છે. અમે અત્યારે કામથી આવીએ પણ અમને પણ ખૂબ તકલીફ પડે છે. નગરપાલિકા જે છે એ પોતે 100% નિષ્ફળ છે. જેવા સિટીમાં આવું કદાચ જિલ્લાના મુખ્ય મથક સિટી હોય એમાં કદાચ આવા ગટરના પાણી નીકળતા હોય. વિકાસ અને ગુજરાત મોડલનું જ્યાં નામ ચાલતું હોય કે આવા ગટરના જ પાણી જ્યાં નીકળતા હોય, સારે સારું નગરપાલિકાનો વિકાસ છે.